ઘણાને કહીએ ને કે ભાઈ ભગવાન ભજો હતા કે નહીં, અત્યારે નહીં ઘડીપણમાં બચશું. એટલે આ જવાનીમાં ભજાય તો ભજાય ભાઈ, ઘડીપણમાં કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પગે હલાય નહીં, હા આખું શરીર આખું ધ્રુજતું હોય, મેળ પડે? તો ઘણા એમ કે નહીં આવતા જન્મે બચશું. એટલે આવતો જન્મ તને ઘેટાનો, બકરાનો, કૂતરાનો, ગધેડાનો મળી ગયો તો આ તમારી સભામાં જો હું આગળ બેઠો હતા, તારું તે અમારા બાઉબેન માવજીભાઈ આગળ દરવાજે ઊભા જે આવે ને બધા એને કે આવો આવો પધારો પધારો. માવજીભાઈ એક જ કૂતરું આવ્યું હતું, તમે આવવા દીધું હોત કે નહીં? કૂતરું આવ્યું હતું, આવો 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 કૂતરા ભાઈ આવો એમ કીધું ને અંદર આવવા દીધું હોત? ક્યાંથી પાછું કાઢ્યું હોત? મનુષ્યનો એક જ જન્મ એવો છે કે જેમાં ભગવાન ભજી શકાય અને છેલ્લા જન્મ કરવા માટે હવે ફરી બીજી વખત જન્મ ન ધરવો પડે એના માટે થઈને ભગવાને આપણને આ મનુષ્યનો અવતાર આપ્યો છે. પરંતુ જો આપણે સમજીએ નહીં અને ચોરે ને ચૌટે ને ચબોતરે ને ઓટલે ને ખાટલે ને પાટલે ને બેઠીને એ આખી જિંદગી કાઢી નાખીએ, મુક્તો શું વળ્યું? આ ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો, શું વળ્યું આપણું કહો? ખાલી પૈસા કમાવા માટે મનુષ્યનો જન્મ નથી કે મુંબઈ જશું ને મોટી મોટી બિલ્ડિંગો બનાવશું ને મોટા બિલ્ડર થશું ને કરોડો રૂપિયા ભેગા કરશું. અલ્યા ભાઈ, એના માટે આ મનુષ્યનો જન્મ નથી મળ્યો. અને જો કરોડો રૂપિયા ભેગા કરીને પાછા જોડે તો કશું આવવાનું નથી. ના ના, તમારે કોઈની જોડે કંઈ તમને નક્કી કર્યું હોય કે આપણી જોડે આટલા આવવાના છે, કોઈની જોડે મુંબઈવાળા કે અહીંવાળા કોઈની જોડે આવવાના હોય તો આંગળી ઊંચી કરો. મારા ક્યાંક દ્રષ્ટાંત આપવા થયો કે અમારા રાપરમાં ગયા હતા ને એક ભાઈ અમને ઊભા થયા હતા કે મારી જોડે 5 કરોડ આવવાના છે એવું કહેતા હતા. ના, કોઈની જોડે આવવાના હોય તો કહો. આ ધીરુભાઈ અંબાણી ગયા, મોટા મોટા ઇન્દિરા ગાંધી જેવા ગયા, ભલ ભલા જતા રહ્યા, તમારા દાદાના દાદાએ જતા રહ્યા. આ સુધી કોઈ કશું લઈને ગયું છે પહેલા? હા, લઈને જવાય શું ખબર છે કે ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરોજી, તેવી ના ઉપાધિ સર્વે વેઠ તરીકે ધારોજી. આ તમે અહીં બેઠા છો ને, આ તમે બધા અહીં બેઠા છો ને, ભલે ઓઢીને બેઠા, બબે તતીને ઠઠાડીને બેઠા, માથે ટોપલા બાંધી બાંધીને બેઠા, પરંતુ તોય તે આ તમારી એન્ટ્રી અત્યારે એ તમે 8 વાગે આવ્યા ને 10 વાગ્યા સુધીનો 2 કલાકનો સમય તમારો ભગવાનના ચોપડામાં લખાઈ ગયો. બોલો, લખાઈ ગયો, જમા થઈ ગયો. હે, બાકી તમે ગમે એટલું પટલાઈ કરો અને ગમે એટલી કદાચ તમે ચોરે ને ચૌટે બેહીને ગમે એટલું કરો ને ભગવાનના કશું ભગવાનના ચોપડામાં જમા નહીં થાય. હે, દિવસ ઉપર દિવસ ચાલ્યા જાય. મોટા સંતો કહેતા કે જન્મ્યા ત્યાંથી અરે આ જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશો સાથેજી. આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા પેલા? એટલે બોલો તો ખરા, શું લઈને આવ્યા હતા? કશું નહીં. જશો તાર શું લઈને જશો? કંઈ નહીં. તાર શાના માટે નકામાં દોડ 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 કરો છો પેલા? કોના માટે કરો છો? સવાર થાય ને સાંજ પડે છે. આ જો અત્યારે સાંજ પડી ને રાત પડી ને હવાર થવાની. હા, આજે 22 તારીખ થઈ ને, કઈ તારીખ થઈ? આજે 22. હવારમાં 12 વાગશે ને રાતના, એટલે સીધી 23 ની પછી 24. આ કેટલા દિવસો ને રાતને કેટલા જતા રહ્યા પેલા? હવાર થાય ને સાંજ પડે છે. हर दिन ऊपर दिन जाए जी, आज काल करता आवरदा जोने ओछी थाए जी. आवरदा ओछी थती जाए छो. बाप जाने के मारो दीकरो मोटो थाय छे अने काल जाने के मारो कोळियो तैयार थाय छे. भाई हैं, बापा ने एवं थाय के मारो दीकरो मोटो थाय छे, एनो एने आनंद होयेलो, जन्मदिवस उजवे ने त्यारे. પણ કાળને જાણે કે મારો કોળિયો તૈયાર થાય છે દિવસે દિવસે.